જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 આપો અને લો આઈ બુકમાં ભણી રહ્યા છીએ. તેમાં બાળ મિત્રો આપણે આગળના વિડીયોમાં 18 પ્રશ્નો સુધી ભણી ગયા છીએ. આજે આપણે 19મા પ્રશ્નથી શરૂઆત કરવાની છે. તેમાં આપણે ભાગ નંબર 5 છે. આગળના 4 ભાગના વિડીયો આપણે ઉતાર્યા છે. ચલો હવે 19મા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે એક ચોકલેટના બોક્સમાં 425 ચોકલેટ છે અને બીજા બોક્સમાં 267 ચોકલેટ છે, તો બંને બોક્સમાં મળીને કુલ કેટલી ચોકલેટ થાય? કુલ શબ્દ આવે બાળ મિત્રો, એટલે શું કરવાનું? તમારે સરવાળો કરવાનો. ચલો અહીંયા આવી રીતે તમે ફૂટપટ્ટીથી રકમ અને વિગતનું બોક્સ પહેલાં બનાવી દો બાળમિત્રો, ત્યાર પછી આપણે અંદર રકમ લખવાની છે. અહીંયા લખવાનું છે 425 ચોકલેટ એક બોક્સમાં વત્તા 267 ચોકલેટ બીજા બોક્સમાં, તો કુલ કેટલી ચોકલેટ થાય એવું આપણને કીધું છે. ચલો 5 અને 7 કેટલા થાય બાળ મિત્રો, ગણો તો. તો 5 અને 7 થાય 12. 12નો બગડો અહીંયા, વધી 1 અહીંયા, 2 અને 1 3, 3 અને 6 કેટલા થાય 9, 4 અને 2 6, તો કુલ કેટલી ચોકલેટ આવી બાળ મિત્રો? 692. તો આપણે અહીંયા જવાબ લખવાનો છે, બંને બોક્સમાં મળીને કુલ 692 ચોકલેટ થાય. આવડે બાળમિત્રો તમને આવો દાખલો? ચલો બાળમિત્રો, હવે ત્યાર પછી આપણને 20મો દાખલો આપેલો છે. દૂધની ડેરીમાં સોમવારે 350 લીટર, મંગળવારે 275 લીટર, બુધવારે 282 લીટર દૂધ આવ્યું છે. તો ડેરીમાં ત્રણેય દિવસનું કુલ કેટલા લીટર દૂધ આવ્યું એવું આપણને કીધું છે. કુલ શબ્દ આવે બાળમિત્રો, એટલે શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. ચલો પહેલાં બધા બાળમિત્રો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી રકમ વિગત લખીને બોક્સ બનાવશે. ચલો હવે આપણે અહીંયા લખીશું 350 લીટર દૂધ ક્યારે છે? સોમવારે. પછી મંગળવારે કેટલું છે? 275. મંગળવારે દૂધ આવ્યું. ત્યાર પછી છે બાળમિત્રો બુધવારે. તો બુધવારે કેટલું આવ્યું છે? 282 લીટર દૂધ બુધવારે દૂધ આવ્યું. ચલો હવે કુલ કરવાનું, અહીંયા સરવાળો કરવાનો છે. ચલો આપણે સરવાળો કરીએ. 5 અને 2 7. 5 અને 7 કેટલા થાય બાળમિત્રો? તો 5 અને 7 થાય 12. 12 અને 8 20. 20નો 0 વધી 2. 3 અને 2 5. 5 અને 2 7. 7 અને 2 9. 960 લીટર દૂધ કુલ થયું. તો અહીંયા આપણે જવાબમાં લખીશું બાળમિત્રો કે દૂધની ડેરીમાં ત્રણેય દિવસનું કુલ 907 લીટર દૂધ આવ્યું છે. ચલો બાળમિત્રો તમને આવડ્યો 20મો દાખલો? ચલો ત્યાર પછી છે 21મો દાખલો. એક ગામમાં 343 પુરુષો છે, 365 સ્ત્રીઓ છે અને 192 બાળકો છે.
તો ગામની કુલ વસ્તી કેટલી થાય? કુલ શબ્દ આવે બાળ મિત્રો તો શું કરવાનું તમારે? સરવાળો કરવાનો. ચલો બોક્સ બનાવ્યું બાળ મિત્રો, ચલો બનાવો બોક્સ રકમ અને વિગતનું. ચલો હવે અહીંયા લખીશું આપણે 343 પુરુષો વત્તા 365 સ્ત્રીઓ વત્તા 192 બાળકો. તો કુલ કેટલી વસ્તી એવું આપણને કીધું છે. ચલો 3 અને 5 કેટલા થાય? તો 5 ને 3 થાય 8, 8 ને 2 10, 10 નો 0 વધી 1, 6 ને 4 10 ને 1 11, 11 ને 9 20, 20 નો 0 વધી 2, 3 ને 3 6 ને 1 7, 7 ને 2 9. કુલ વસ્તી કેટલી આવી? 900. તો આપણે અહીંયા જવાબમાં લખીશું ગામની કુલ વસ્તી 900 છે. ચલો ત્યાર પછીનો છે 22મો દાખલો. ચલો 22માં દાખલામાં બાળ મિત્રો બોક્સ બનાવો રકમ વિગતનું. ચલો બનાવ્યું, ત્યાર પછી એમાં લખવાનું છે. એમાં એવું કીધું છે કે એક બરણીમાં 254 સફેદ લખોટી છે, 277 લાલ લખોટી છે અને 80 લીલી લખોટી છે. તો કુલ કેટલી લખોટી થાય બરણીની અંદર? તો આપણે અહીંયા લખીશું, કુલ શબ્દ આવે એટલે તમારે સરવાળો કરી જ નાખવાનો. 254 સફેદ લખોટીઓ વત્તા 277 લાલ લખોટીઓ વત્તા 80 લીલી લખોટીઓ. તો કુલ કેટલી એવું આપણને કીધું છે. ચલો 4 ને 7 કેટલા થાય? તો 11, 11 નો 1 અહીંયા વધી 1 અહીંયા, 5 ને 1 6, 6 ને 7, 6 ને 6 12 ને 1 13, 13 ને 8, 13 ને 8 થાય 21. તો 21 નો 1 વધી 2, 2 ને 2 4 ને 2 6, તો અહીંયા લખીશું 6, 611 કુલ લખોટી થઈ. તો અહીંયા જવાબમાં લખવાનું છે એક બરણીમાં કુલ 611 લખોટીઓ હશે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછીનો દાખલો છે 23મો. એમાં બોક્સ પહેલાં બનાવી દેવાનું રકમ વિગતનું. એક જંગલમાં 312 લીમડાના, 268 બાવળના અને 150 બોરડીના ઝાડ છે. તો જંગલમાં ત્રણેય પ્રકારના ઝાડ મળીને કુલ કેટલા ઝાડ છે એવું આપણને કીધું છે. રકમ વિગતનું બોક્સ બનાવ્યું બાળમિત્રો, ત્યાર પછી આપણે અહીંયા લખવાનું છે 312 લીમડાના ઝાડ વત્તા 268 બાવળના ઝાડ વત્તા 150 બોરડીના ઝાડ. તો કુલ ઝાડ કેટલા આપણને કીધું છે? ચલો 2 8 ને 2 કેટલા થાય? 10, 10 નો 0 અહીંયા વધી 1 અહીંયા, 1 ને 1 2, 2 ને 6 8, 8 ને 5 13, 13 નો 2 વધી 1, 3 ને 1 4 5 6 અને 7, 730 કુલ ઝાડ છે. જવાબમાં લખીશું કે જંગલમાં કુલ 730 ઝાડ છે.
ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી છે 24મો દાખલો. એક ક્રિકેટ બેટની કિંમત ₹526 છે. ક્રિકેટ બોલની કિંમત 135 છે. તો સ્ટમ્પની કિંમત 260 હોય તો ત્રણેયની કુલ કેટલી કિંમત થાય? ચલો રકમ વિગતનું બોક્સ બનાવ્યું બાળ મિત્રો. ચલો એમાં લખીશું આપણે 526 બેટની કિંમત વત્તા 135 બોલની કિંમત વત્તા 260 સ્ટમ્પની કિંમત, તો કુલ કેટલી થાય? ચલો સરવાળો કરીશું. 6 ને 5 11, 11નો એકડો વધી 1, 2ને 1 3, 3ને 3 6 અને બીજા 6 એટલે 12, 12નો બગડો વધી 1, 5ને 1 6, 7, 8ને 9, તો અહીંયા 9 લખવાના. જવાબ આવ્યો 921 કુલ, બરાબર છે? તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે આમ ત્રણેયની કુલ કિંમત ₹921 થાય. ચલો બાળ મિત્રો, અહીંયા આપણે 24 દાખલા સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 25મા દાખલાથી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ.